જામનગરના કાલાવડ અને સાપર વેરાવળમાં તરખાદ મચાવતી ચડ્ડી બનિયાન ગેંગને પોલીસે પકડી પાડી. ચડ્ડી બનિયાન ગેંગના નવ સાગરિત કાલાવડ પોલીસે ધરપકડ કરી. રાજકોટના સાપર અને જામનગરના કાલાવડમાં કારખાનાને બનાવતા હતા નિશાન. તમામ આરોપીઓ એકબીજાના સંબંધીઓ. મોરબી સિરામિકના કારખાના અને કાલાવડમાં ખેતમજૂરી કરતા હોવાનો ખુલાસો થયો. જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ચડ્ડી બનિયાન ગેંગનો આતંક સામે આવ્યો હતો, જેને 15 દિવસમાં 14 જેટલા જીનિંગ સ્પિનિંગના કારખાના સહિતના સ્થળો કરી ચોરી. આ ચડ્ડી બનિયાન ગેંગ સામે પોલીસ નિષ્ક્રિય હોવાનો સ્થાનિકોનો આક્ષેપ થયો હતો. ચોરીની વાત કરવામાં આવે તો 14 જાન્યુઆરીએ કાલાવડ જામનગર હાઈવે પર શ્રીજી કોટેક્સ, આઈસર, આશ્રય ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને નિજાનંદ ઓઇલ મિલ એમ 3 જગ્યાએ ચોરો ત્રાટક્યા હતા. તેમાંથી આશ્રય ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં તોડફોડ કરી 1,20,000ની રોકડની ચોરી કરી. ત્યાર પછી 19 જાન્યુઆરીના રોજ કાલાવડ રણુજા હાઈવે પર આવેલ કૈલાસ કોટન, પૂજા કોટન, શીતલ યુનિવર્સલમાં લૂંટારો ત્રાટક્યા હતા. કૈલાસ કોટનમાં 2 લાખ અને પૂજા કોટનમાં 35,000 રોકડ ચોરી થયેલ. ગત 8 જાન્યુઆરીના રોજ કાલાવડ રણુજા રોડ પર આવેલ કૃષ્ણમ એગ્રી ઇન્ડસ્ટ્રીઝ અને જીઆરડી પાઇપ ઇન્ડસ્ટ્રીઝમાં ચોરો ત્રાટક્યા હતા. તેમજ 29 જાન્યુઆરીના રોજ આશ્રય ઓઇલમાં બીજી વાર ચોર ત્રાટક્યા. આ ચડ્ડી બનિયાન ગેંગે સરકારી કચેરી પણ નથી છોડી, જેમાં કાલાવડ નાની વાવડી રોડ પર આવેલ PGVCL ખેતીવાડી બીજ નિગમ અને કાલાવડમાં આવેલ ITIમાં ચોરો ત્રાટક્યા. કાલાવડ રણુજા રોડ પર આવેલ અક્ષર જીનિંગમાં તોડફોડ કરી તિજોરી ચોરી ગયા. છેલ્લા 15 દિવસમાં 14 જગ્યાએ ચોરીની ઘટના બનતા જીન માલિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો હતો. ત્યારે અંતે કાલાવડ ટાઉન પોલીસે પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવેલ, તેમજ ચોરીના બનાવ અટકાવવા વધુમાં વધુ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવેલ. તેમજ આ કારખાના જામનગર રોડ તથા રણુજા રોડ તથા રાજકોટ રોડ વિસ્તારમાં આવેલ હોય આ રોડ પરના ગ્રામજનોને મળી ગામોમાં ગ્રામજનો દ્વારા સાવચેતી રાખી શંકાસ્પદ હિલચાલ જણાય પોલીસને તુરંત જ માહિતગાર કરવા સૂચનાઓ કરે, જે આધારે ગ્રામજનો દ્વારા પણ રાત્રિ રોન ફરવાનું પણ ચાલુ કરવામાં આવેલ. અને અંતે પોલીસે મુનિલભાઈ ઉર્ફે મોહન ઉર્ફે મુન્નો, સુભાષભાઈ બામણિયા, અનિલભાઈ સુભાષભાઈ બામણિયા, ધર્મેશભાઈ ઉર્ફે ધમો, ગમરીભાઈ વાલકેલા, રેમલાભાઈ ઉર્ફે રામલાલ સાવલિયાભાઈ, પપ્પુભાઈ વેસ્તાભાઈ મોહનિયા, અમરસિંહ ઉર્ફે નાનકો ગમરીભાઈ વાસકેલા, મંગેશભાઈ ઉર્ફે રમેશ કામરિયાએ વાલકેલા, વેલીસિંહ ઉર્ફે રાજુ ગમરિયાભાઈ વાસકેલા, ભૂરાભાઈ મગરસિંહ અલાવા આ 9 ઈસમોને પકડી પાડ્યા. આ ઓપરેશન પાર પાડનાર PIBM કાતરિયા તથા PSHB વડાવ્યા તથા HSC સંદીપસિંહ એસ જાડેજા તથા જીતેનભાઈ એચ પાગડાર તથા વનરાજભાઈ ડી જાપડિયા તથા પ્રતિપાલસિંહ એનસોડા તથા PC ગૌતમભાઈ અકબરી તથા જયપાલસિંહ જાડેજા તથા સંજયભાઈ બાલિયા તથા વાસુદેવસિંહ જાડેજા તથા સુરપાલસિંહ જાડેજા તથા વિપુલભાઈ રાકુચા, અનિરુદ્ધસિંહ જાડેજા તથા હાર્દિકભાઈ ગોસાઈ, રવિરાજસિંહ જાડેજા તથા વિજયભાઈ ઝુંઝા તથા સાજિદભાઈ બેલીમ, WPC ભારતીબેન ભાડોલિયા તથા શીતલબેન ઝાપડા તથા સ્નેહાબેન સાવલિયા વગેરે દ્વારા કરવામાં આવેલ છે. હર્ષદ ખંડેડિયા, JDTV, જામનગર. જે કારખાનાઓમાં, જીનિંગ મિલમાં, ઓઇલ મિલમાં જે ચોરીઓના બનાવ બનેલા છે એ અનુસંધાને કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ સાથે સઘન પેટ્રોલિંગ કરી અને રાત્રે જે આ ચોરો જે છે એ નીકળેલા, એમને હાથ ધરી અને પૂછપરછ કરતા, જે અગાઉ ચોરી કરેલી એનો ડિટેક્શન આપતા, એ બાબતે મુદ્દામાલ અને રિકવર કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. ટોટલ 8-9 જેટલા ચોર છે અને આમ તો આ લોકો અલગ અલગ વેશભૂષા ધારણ કરી અને ચોરી કરવાની ટેવવાળા છે, કે જેમ કે ચડ્ડી બનિયાનદારી ગેંગ તરીકે આવે, મોટે બુકાની બાંધી દે, પોતાના સેફટી માટે એમ કે પથ્થરો લઈને આવે, આવી બધી મોડસ ઓપરેન્ડીથી એ લોકો ચોરી કરવા માટે આવતા હતા. એમણે એક કબૂલાત આપેલી છે કે જે અહીંયા અમારા વિસ્તારમાં 2 જગ્યાએ ચોરી થયેલી, એના ઉપરાંત એ લોકોએ સાપર વેરાવળની પણ એક ચોરી કરેલી એનું કબૂલે છે.